નવનિર્વાચિત સભ્ય દિલ્હી જવા રવાના નવનિર્વાચિત હરિભાઈ પટેલ રેલ માર્ગે દિલ્હી જવા માટે રવાના થયા દિલ્હી ખાતે પક્ષની બેઠકમાં તેઓ હાજરી આપશે તો મહેસાણાના નવનિર્વાચિત સંસદ સભ્ય જે છે એ હવે દિલ્હી જવા માટે રવાના થયા અને તેઓ રેલ માર્ગે દિલ્હી ગયા એટલું જ નહીં ગુજરાતના મોટા ભાગના સાંસદો દિલ્હીમાં છે એ કર્યો એનડીએ પાસે ત્રણસો ને ત્રણ સાંસદ હોવાનો દાવો ટ્વીટ કરીને ગિરિરાજસિંહે એનડીએ પાસે ત્રણસો ત્રણ બેઠક હોવાનો દાવો કર્યો સિંહના ટ્વીટથી રાજકીય તર્ક વિતર્ક તેજ થઈ ગયા છે ત્રણસો ત્રણના દાવા સાથે એનડીએની બેઠકના ફોટો પણ તેમણે પોસ્ટ કર્યા લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ નરેન્દ્ર મોદી ત્રીજીવાર પીએમ પદે શપથ લેવાની તૈયારીમાં છે જ્યાં વૈશ્વિક નેતાઓ પણ પીએમ મોદીને અભિનંદન આપી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા તો બ્રિટનના પીએમ ઋષિ સુનખે અભિનંદન આપ્યા સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ ફોન કરીને નરેન્દ્ર મોદીને જીતના અભિનંદન આપ્યા હેટ્રિક મારવાના સપનાને રોડનાર જીતનાર કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉભા કર્યા બનાસકાંઠામાં પોતાના દમ પર જીત્યા બાદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉઠાવીને સલાહ આપતા જોવા મળ્યા ગેનીબેનને કોંગ્રેસના સંગઠનને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા ગેનીબેન કોંગ્રેસ સંગઠન પર રોષ ઠાલવ્યો

આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માન આ બધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે બના અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પહેલાં નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ના કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટકવાની ભાવના રાખી નથી એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારેય પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું જ્ઞાનીબેન ઠાકોરના વિજયના પગલે વાવ વિધાનસભા બેઠક પર છ મહિનામાં પેટા ચૂંટણી યોજાશે ત્યારે વાવ બેઠક ખાલી થતાં અત્યારથી ટિકિટ માટે ગઠા ગોઠવવાનું શરૂ થયું છે લોકસભાની આ ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર બે મહિલાઓ વચ્ચે ચૂંટણીની લડાઈ હતી જેમાં જ્ઞાનીબેન ઠાકોરને જીત મળતા બાસઠ વર્ષે કોંગ્રેસ આ બેઠક પર ખાતું ખોલવામાં સફળ રહી છેલ્લે ઓગણીસો ને બાસઠમાં કોંગ્રેસની આ બેઠક પરથી જીત મળી હતી હાલ તો ખાલી થયેલી વાવ બેઠક પર શરૂ થયેલી ટિકિટની અટકળો પર સૌની નજર છે

તેનો વિડીયો ઉતાર્યો હતો અને તેની સામે અનેક પ્રકારના જે છે શારીરિક શોષણ કર્યું ત્યારબાદ તેને જુનાગઢ છોડી મૂકવામાં હતો ત્યારબાદ તેની સામે ગણેશ જાડેજા સહિત દસ લોકો સામે એટ્રોસિટી મારામારી મુંઢમાર અને આર્મ સેક્રેક્ટર ની ફરિયાદ હતી ગત રાત્રે જૂનાગઢ પોલીસે તેને દબોચી લીધો અને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો હાલ જે પોલીસના જણાવ્યા મુજબ જે પ્રાથમિક માહિતી આવી રહી છે તે પ્રમાણે આ જે પકડાયેલા જે ઝડપાયેલા લોકો છે તેની ઓળખ કરાવવામાં આવશે ત્યારબાદ પોલીસ છે તે મીડિયા સમક્ષ કોઈ પણ માહિતી આપી શકશે બીજી તરફ જોવા જાય તો આ પ્રકરણની અંદર જુનાગઢ પોલીસે પેલા ત્રણ શખ્સોને રાજકોટ જિલ્લાના જસદણ માંથી ઉપાડી દીધા છે તેમાં અતુલ છે ફેઝલ છે અને ઇકબાલ છે તે લોકો પણ અહીં જુનાગઢ આવ્યા હતા ને આજે સંજુ સોલંકીનું છે તેનું ઓપન કરી લીધું હતું

જે સાચા આરોપી છે તેને પકડવાની માંગ પણ કરી હતી અને આજરોજ પણ જો આરોપીઓ ન પકડે તો મોટા દેખાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી તેને લઈને પણ જુનાગઢ પોલીસે હાલ ગણેશ જાડેજા અને તેના જાડેજાતોને દબોચી રહ્યું છે પણ આપ જે પ્રમાણે કહી રહ્યા છો ધારાસભ્યોના પુત્રો છે વર્તમાન સરકાર ભાજપની છે ત્યારે પોલીસ તેની સામે કેવી કાર્યવાહી કરે છે તે પણ એક સવાલ છે સામે પક્ષે જયારે અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુ સોલંકી સાથે વાત થયા મુજબ બતાવે તેવી તેની માંગ છે જો આવું કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું પણ તેને જણાવ્યું હતું જી પંકજ અતુલ આ મામલામાં એમએલએ તરફથી કોઈ નિવેદન આવ્યું હતું ખરું કારણ કે તેમનો પુત્ર છે અને તેમની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે ચોક્કસ થી હજી સુધી એમના પુત્ર તરફથી કે ધારાસભ્ય તરફથી કોઈ નિવેદન મીડિયા સમક્ષ આવ્યું નથી પણ એક વાત ચોક્કસ છે કે આ રીતે રીતે જે રાજુ સોલંકીના પુત્ર છે તે પ્રમુખ છે અને તેને માર મારતા એમ પણ કહેવામાં આવતું હતું કે તું એનએસિયુવાય ના પ્રમુખ તરીકે રાજીનામું આપી દે આમ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ ઇસ્યુ પણ આની અંદર સામે આવી રહ્યો છે બીજી તરફ આજે સંજુ સોલંકીનું અહીંથી અપહરણ કરી ગયા હતા ત્યારબાદ તેને ફરી જુનાગઢ પણ મૂકી ગયા હતા તેને લઈને પણ એક અનેક સવાલ ઉભા થાય છે ત્યારે આની સામે સુધી કોઈ નિવેદન આવ્યું નથી પણ પોલીસ કાર્યવાહી ઉપર ધરપકડ કરી લેવામાં આવી છે જૂનાગઢમાં લાવવામાં આવ્યો છે તેની સામે હવે આગળની તપાસ થશે કાર્યવાહી થશે પરંતુ સવાલ એ છે કે તેઓ પુત્ર છે ત્યારે આ મામલામાં ભીનું ન સંકેલાય એના માટે પોલીસની કાર્યવાહી પર સૌની નજર રહેશે